बनासकांठा जिल्लामां दिवसे ने दिवसे पारिवारिक संबंधोने सरमसार करती घटनाओ वधी रही छे। त्यारे कांकरेज तालुकाना खारिया गाम नजीकथी पसार थती बनास नदीमां पोलीस दारूनी शोध करी रही हती। ते दरमियान पोलीसने नदीना पटमांथी लाश मळी आवी हती। ज्यांथी लाश मळी आवी हती तेनी नजीकथी एक मोटरसायकल पण मळी आव्युं हतुं, जेथी पोलीसे आसपासना लोकोने बोलावी लाशनी ओळख करता आ लाश खारिया गामना सोमपुरी गौस्वामीनी होवानुं जाणवा मळ्युं हतुं। जेथी पोलीसे आ अंगे मृतकना परिवारनो संपर्क करता मृतकनी पत्नीए जणाव्युं हतुं કે તેમના પુત્ર મહેશે જ તેમના પતિ સોમપુરી ગૌસ્વામીની ગળામાં બ્લેડ મારીને હત્યા કરી છે અને હત્યા કર્યા બાદ લાશને નદીમાં દાટી ફરાર થઈ ગયો છે, જેથી પોલીસે મહેશપુરી ગૌસ્વામીની શોધખોળ હાથ ધરી છે। અમે ગઈ તારીખ 11/8/21 ના રોજ જે મરણ જનાર સોમપુરી લહેરપુરી છે, જેમનો ખૂન થયેલ છે, તેમના વાઇફ રેખાબેન નામે ફરિયાદ આપેલી છે, જે અનુસંધાને તપાસ કરતા કે ભાઈ એમના ઘરમાં જ જે એમની દીકરીઓ હોય એના ઉપર જે આ મરણ જનાર છે એના જોડે સારું રાખતા ના હોય અને એમનું શોષણ કરતા હોય, જેથી કરીને આ એના પુત્ર મહેશ કરીમ છે એને બ્લેડથી ગળાના ભાગે ઈજાઓ પહોંચાડી અને ત્યારબાદ એનું લાશ કોઈ ખબર ના પડે એ માટે એને ખારિયા જે પટ હતો એમાં એને દાટી દેવા માટે પ્રયત્ન કર્યો હતો। જે બાબતે પોલીસને એવી માહિતી મળેલ કે ભાઈ એક કોઈ દારૂ સંતાડેલો છે, જે બાબતે તપાસ કરતાં ત્યાંથી લાશ મળી આવેલ અને એના ઉપરથી વધુ તપાસ કરતાં આ વસ્તુ ઉજાગર થયેલ છે। હાલમાં કોઈની અટકાયત કરવામાં નથી આવી, એના પુત્ર બાબતે ટેલિફોનિક સર્વેલન્સને ચાલુ છે અને એના સગા સંબંધીઓને ત્યાં પણ ટીમ બનાવીને LCB તેમજ SOG તેમજ સ્થાનિક પોલીસની ટીમો તપાસ કરી રહી છે। આ ઘટનામાં પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે સોમપુરી ગૌસ્વામી પરિવારની મહિલાઓનું શોષણ કરતો હતો અને તેનાથી પરેશાન થઈ મહેશપુરી ગૌસ્વામીએ તેની હત્યા કરી છે। હત્યા બાદ મહેશપુરી ગૌસ્વામી ફરાર થઈ ગયો છે, ત્યારે આ હત્યામાં એકમાત્ર મહેશપુરી ગૌસ્વામી જ સામેલ છે કે અન્ય લોકોની પણ સંડોવણી છે તે મહેશપુરીની અટકાયત બાદ જ જાણ થશે।